સમગ્ર રાજ્યમાં બેટી બચાવો અભિયાન અંતર્ગત બેટી બચાવો અને બેટી વધાવો ના કાર્યક્રમો ચાલી રહ્યા છે. ખરેખર તો ભારતની સંસ્કૃતિ જેવી છે કે પતિ ને પત્ની જે અર્ધાંગના કહેવાય, જે એકબીજાના ભાગ છે. સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં સેક્સ રેશિયોનું પ્રમાણ, જે દીકરાઓના પ્રમાણમાં દીકરીઓનું પ્રમાણ ખૂબ જ ઘટતું જઈ રહ્યું છે. વચ્ચે તો એવો સમય આવ્યો હતો કે ઊંચા જેવામાં 1000 દીકરાઓના સામે 750 દીકરીઓ હતી. પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં સેવાભાવી સંસ્થાઓ, ધારાસભ્યો, સંસદ સભ્યશ્રીઓ, મંત્રીઓ તમામે જે બેટી બચાવો આંદોલનની જે શરૂઆત કરી અને જેથી કરીને 2009માં લગભગ જે 1000 દીકરાઓના સામે 850 દીકરીઓની સંખ્યા હતી, એ લગભગ 1000 દીકરાઓના સામે 900 સુધી પહોંચી ગઈ. ક્રમશઃ ખૂબ જ વધારો થયો. દીકરો ને દીકરી એક સમાન છે, પણ આ પુરુષ પ્રધાન દેશમાં મને હજુ પણ ખ્યાલ આવતો નથી કે ક્યાંક દીકરીઓ માટે જ્યાં ખૂબ શિક્ષણ છે ત્યાં શિક્ષિત લોકોમાં જાતિ પરીક્ષણ કરીને દીકરી હોય તો અવતરવા ન દેવી એવા દુષ્કાઓ ચાલે છે. પણ પીએનડીટી એક્ટ અનુસાર ક્યાંય ગર્ભપાત ન થાય કે જાતિ પરીક્ષણ કરીને જન્મતી દીકરીનો નાશ ન થાય એના માટેની ખૂબ જ તકેદારી રાખવામાં આવે છે. અને જેના અંતર્ગત અત્યારે એમાં ખૂબ ફરક પડ્યો અને ખાસ કરીને દીકરો ને દીકરી રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ શાળા પુરુષો અને કન્યા કેળવણીના માધ્યમથી અને ખાસ કરીને રાજ્યમાં મહિલાઓના નામે જે મિલકતની નોંધણી થાય તો એમાં રાજ્યમાં જે નોંધણી ફી જે છે એ ફીમાંથી મુક્તિ મળતા કરીને એમાં પણ ખૂબ વધારો થયો. અને દીકરો ને દીકરી એક સમાર માટે કરીને દીકરીને ભણવા માટેના પણ પ્રોત્સાહનો આપ્યા. 50% સ્ત્રી અનામતવાળી વાત કરી અને સમગ્ર રાજ્યમાં ખાસ કરીને જેમ મેં વાત કરી કે શિક્ષણ, જ્યાં શિક્ષણ છે ત્યાં દીકરીઓની સંખ્યા ઘટે છે, બીજા વિસ્તારોમાં ક્યાં ઘટશે, પણ મોટા ભાગે જ્યાં ગરીબ વસ્તી છે, જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, ત્યાં આજે પુરુષ પ્રધાન દેશમાં દીકરાઓ માટે પથ્થર એટલા દેવ કરશે પણ દીકરી ન અવતરે એવા પ્રયત્નો થતા નથી. હું મારા વિસ્તારની જ વાત કરું તો કદાચ દીકરો ન હોય તો દીકરીઓ 4, 5, 6, 7, 8, 10 સુધી થાય દીકરો આવે. હું અત્યારે ગુણોત્સવના કાર્યક્રમમાં ઘણી જગ્યાએ ગયો, આદિવાસી વિસ્તારમાં પૂછતો કે દીકરી તારો નંબર કયો, એટલે કે 4th અને ભાઈ મારા પછીનો, એટલે એમ કે દીકરો આવે ત્યાં સુધી દીકરીઓની મારી લંગાર લાગે. પણ હજુ સુધી પુરુષ પ્રધાન દેશમાં દીકરા અને દીકરી વચ્ચે જે ભૂતકાળમાં ખાવા પીવામાં પણ ક્યાંક ભેદભાવ રાખવામાં આવતો હતો, પણ રાજ્યના મુખ્યમંત્રીની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં અને દીકરો અને દીકરી એક સમાન હોવાને લીધે શાળામાં 100% નામાંકન થવા માંડ્યું છે. જેટલા દીકરાઓ એટલી જ દીકરીઓ. હમણાં હું એક જસવંતગઢ ભેમાળ દાંતા તાલુકાની શાળામાં ગયો તો દીકરાઓ કરતાં 660 બાળકોમાં 366 દીકરીઓ હતી. આપણે જોઈએ તો સમગ્ર રાજ્યનું જે 10મા અને 12મા ધોરણનું જે બોર્ડ છે, ગ્રેજ્યુએશન લેવલ છે, તો દીકરીઓ ભણવામાં ખૂબ જ ક્લેવર છે અને ગોલ્ડ મેડલ ખેલ મહાકુંભમાં પણ મારી કેટલીય દીકરીઓએ જુડોમાં પણ લીધા. એટલે દીકરો અને દીકરી એક સમાન ગણીને ક્યાંય પણ દીકરી દીકરા કરતાં ઉતરતી નથી. આપણે જોયું જેમ દેવદેવીઓમાં પણ એક શંકર જ એવા દેવ છે કે જ્યાં પાર્વતી પાછળ છે, શંકર આગળ છે, બાકી બધા દેવતાઓમાં પણ દેવતાઓ પાછળ તે દેવી દેવીઓ આગળ છે. જે માના વગર સર્જન જ અશક્ય છે, જે દીકરો કે દીકરી એની કુખેથી જન્મે છે, જો માન હોય તો આ સંસારની ઘટમાળ જ જ્યારે અટકી જતી હોય ત્યારે આ ઘટમાળ ચલાવવા માટે પણ દીકરી સિવાય ચાલે એમ નથી. છતાં પણ જેમ રાજા મહારાજાઓના વખતમાં દીકરીઓની દૂધ પીતી કરતા, અત્યારે તો આ સંસાર જોયા વગર એના પહેલેથી દીકરીને ગર્ભમાં અને ગર્ભમાં અને મૃત્યુના આરે ઉતારે છે. ખરેખર તો 302 એટલા માટે લાગવી પડે કે જન્મ્યા પહેલા દીકરીને મરણને શરણ ગર્ભપાત કરાવીને કરાવે. પણ ધીરે ધીરે સમગ્ર જનજાગૃતિ દ્વારા સાધુ સંતોનું જે મહત્વનું કામ છે
એટલે સાધુ સંતોના માધ્યમથી જે જનજાગૃતિ આંદોલન ચાલે છે અને સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીથી જે અપેક્ષા અને સ્ત્રી માટેની જે સશક્તિકરણની નીતિને લીધે અને સમગ્ર સમાજ અત્યારે એને ઉપર આવ્યો છે. અને ઘણી જગ્યાએ હું જોઉં છું કે એક એક દીકરી હોય અને મહિલાઓએ જેના કુટુંબ નિયોજનના કાર્યક્રમો પણ આપ્યા છે, મારે એક દીકરી હશે તો પણ ચાલશે. મારા જ ગામમાં એક શિક્ષિકા બેન હતી કે જેને એક જ દીકરી હતી અને જેણે ઓપરેશન કુટુંબ નિયોજન અપનાવી લીધું હતું. એટલે દીકરો ને દીકરી આ જમાનામાં બંને સરખા છે, બંને સરખી શક્તિ બતાવી શકે એમ છે. જેમ ઘરના તમામ વ્યવહારો દીકરા મહિલાઓના માધ્યમથી ચાલે છે, સામાજિક પ્રસંગ હોય, મરણ પ્રસંગ હોય, અને ઘરમાં શું ખરીદી કરવીથી માંડીને તમામ પ્રસંગો એના હસ્તક જ હોય ત્યારે દીકરો દીકરી એક સમાન ગણીને. પણ જેમ પુરુષ પ્રધાન દેશમાં પહેલેથી માન્યતા કે અત્યારે સરપંચ બાઈ હોય, સરપંચ બેન હોય, છતાં મારો ટીડીઓ ઘેર પૂછવા જાય તો બેન એમ જ કહે કે સરપંચ તો આજે મિટિંગમાં ગયા છે. હજુ એને જે પતિ પ્રત્યેનો જે પતિ પ્રાયણતાનો જે ભાવ છે એને લીધે ક્યાંક થોડી કમી છે. પણ દીકરી સાચી મૂડી, દીકરી સાચી આ સંસારની મૂડી છે. અને એટલા માટે કરીને દીકરો ને દીકરી એક સમાન ગણીને જે આ કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યા છે એ કાર્યક્રમોની મિત્રો ખૂબ સફળતા ઈચ્છું છું. અને જ્યારે અત્યારે તમે દીકરી વાલકની વહેલની શરૂઆત થઈ રહી છે એ બેટી બચાવો અભિયાનમાં સમગ્ર રાજ્યમાં ખૂબ અગ્રેસર રહેશે અને સમગ્ર સમાજમાં સમરસતાનું અને સેક્સ રેશિયોનું ખૂબ ઉજ્જવળ પાસું તૈયાર થાય. અને આના માધ્યમથી મારા તમામ ડોક્ટર મિત્રોને પણ સંદેશો આપવા માગું છું કે જ્યારે પીએનડીટી એક્ટ આટલો કડક કાયદો છે, ક્યાંય પહેલાં તો એવું પણ હતું કે ગર્ભપાત કાયદેસર થતો હતો, કુટુંબ નિયોજન કરાવતા ત્યારે એમ કે ગર્ભપાત કાયદેસર છે, હું દવાખાના ઉપર બોર્ડ લખતા હતા. અત્યારે ગર્ભપાતને જ્યારે મનાઈ ફરમાવી છે અને સેક્સ રેશિયો જાળવવા માટેના આ અભિયાનમાં રાજ્યના કે દેશના તમામ ક્ષેત્રના મારા ડોક્ટર મિત્રો પણ જાતિ પરીક્ષણ કરીને આવા પાપમાં ન પડે અને દીકરી વાલપની વેલના માધ્યમથી બેટી બચાવ અભિયાન ખૂબ સફળ થાય એવી તમને શુભકામના પાઠવું છું. અને આ માધ્યમથી સમગ્ર રાજ્યમાં તમામ પ્રજાજનો એવી નેમ નક્કી કરે કે દીકરો અને દીકરી એક સમાન છે, મારું જે કંઈ સંસારમાં ચાલવાનું છે, જે મારી વારસદારની સાચી હકદાર, પણ મારી દીકરો નથી જોતો એવું નથી કહેતો, પણ દીકરી અને દીકરો એક સમાન છે. અને સમગ્ર ત્યાં મારે કારણ કે દીકરી ત્રણ કુળ તારે છે, બધા બે કે છે પણ હું ત્રણ કુળ છું. કારણ કે જે ઘરમાં એનો જન્મ થયો છે એ બાપનું નામ, જે સાસરામાં જશે તેના સસરાનું નામ, અને સાથે સાથે કા ક્યાં એનું મોસાળ છે એને ભાણેજ તરીકેનું, એટલે ત્રણ કુળ તારના દીકરી છે. તો દીકરીને આવો આપણે વધારીએ બેટી બચાવો આંદોલનની, બેટી વધાવવાના પ્રયત્નો કરીએ.